आगामी समय में शहरा तालुका में आवेली 63 ग्राम पंचायतों की चूंटणी योजावानी छे, त्यारे तालुकाना रेणा गाम में एसटी सीट जे फाळवामां आवी छे, जागृत नागरिकों द्वारा नाराजगीनो सूर जोवा मळी रह्यो छे। जागृत नागरिकोए जनरल सीटनी मांग करी छे अने साथे साथे सरपंचनी सीटमां फेरबदली जो नहीं करवामां आवे तो चूंटणी बहिष्कारनी चीमकी पण उच्चारवामां आवी छे। पंचमहाल जिल्लाना शहरा तालुकामां आगामी महिनामां 63 ग्राम पंचायतनी सरपंचनी चूंटणी योजानारी होय, जेथी बેઠકના પ્રકારનું જાહેરનામું તંત્ર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। આ જાહેરનામાને કારણે કહીં ખુશી કહીં ગમનો માહોલ છવાયો હતો। તાલુકાનું રેણા ગામ કે જે 3500 લોકોની વસ્તી ધરાવે છે, આ ગામમાં પટેલ સમાજ, બક્ષીપંચ અને દલિત સમાજના મતદારોનું પ્રભુત્વવાળી બેઠક હોય, તેમ છતાં અહીં એસટી સીટ ફાળવવામાં આવી છે। ગામના જાગૃત નાગરિક દ્વારા કલેક્ટરને સરપંચની ચૂંટણીમાં એસટી સીટ ફાળવવામાં આવી છે તે બદલવામાં આવે તેવી માંગ સાથે લેખિતમાં રજૂઆત કરાઈ। રેણા ગામના રમેશભાઈ વાણન, હર્ષદભાઈ પટેલ, સોમાભાઈ તલાર, નટુભાઈ તેમજ ધર્મેન્દ્ર વણકર સહિતના ગામમાં એકત્રિત થઈને ગામમાં એસટી સીટની જગ્યાએ જનરલ કેટેગરીની સીટ ફાળવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। જો સરપંચની ચૂંટણી યોજાય તે પહેલા જનરલ કેટેગરીની સીટ કરવામાં નહીં આવે તો ગામમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો લાગવા સાથે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવું જણાવ્યું છે। રેણા ગ્રામ પંચાયતમાં 2350 જેટલા મતદારો ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરે છે। આ વખતની સરપંચની ચૂંટણી યોજાય તે પહેલાં સંબંધિત તંત્ર આ ગામની મુલાકાત લઈને ગ્રામજનોની મળી પરિસ્થિતિનો ત્યાગ મેળવે તે ઈચ્છનીય છે। શહેરા તાલુકાના રેણા ગામ આશરે 3500ની વસ્તી ધરાવે છે, જેમાં 10 વર્ષથી સારો એવો વિકાસ થઈ રહ્યો છે, પરંતુ અમારે ગામમાં આદિવાસી એસટી સીટ જાહેર કરેલ છે, જેથી તમામ ગામ લોકોની એક જ માંગ છે કે સીટ જનરલ થાય। જી સર, લોકોની રેણા ગામના લોકોની એવી ઈચ્છા કે જનરલ સીટ થાય તો શિક્ષિત લોકો અને તમામ જ્ઞાતિના લોકો ફોર્મ ભરી શકે અને ગામનો વિકાસ ચાલુ રહે, ત્વરિત ચાલુ રહે એમ। શું નામ આપનું? નટુભાઈ વણકર। છેલ્લા 2 ટર્મથી અમારા રેણા ગ્રામ પંચાયતની અંદર જે સરપંચ તરીકે ચૂંટાઈને આવ્યા પછી ઘણો બધો વિકાસ થયેલો છે, અને જો હાલ આ સીટ ફાળવવામાં આવી છે જેને લઈને આ થયેલો વિકાસ પણ ઊંધાઈ જશે, એટલે અમારો મોટાભાગે ગામ લોકોનો બધાનો એક જ માંગ છે કે જો આ સીટને બદલવામાં આવે અને જનરલ કરવામાં આવે તો જે આ વિકાસ ચાલી રહ્યો છે એ સળંગ એની વેગ પકડશે અને આગળ જશે અને ગામનો આનાથી પણ વધારે સારો વિકાસ થશે એવી અમારી બધાની માંગ છે કે કોઈપણ સંજોગોમાં જો આ સીટ બદલવામાં આવે તો ખરેખર ગામનો વિકાસ તો ચાલુ ને ચાલુ રહેશે અને ગામ આગળ જશે। જી સર, જો આ સીટને બદલવામાં નહીં આવે તો ગામ લોકો દ્વારા અને દરેક વ્યક્તિ દ્વારા આ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે એવી અમારી બધાની એક લાગણી છે અને અમે બહિષ્કાર કરીશું। શું નામ આપણું? વણકર ધર્મેન્દ્ર કુમાર સર। અમારા ગામમાં 10 વર્ષથી લાઈટો પાણી સગવડ કરી, રોડ બધા રોડ અમા કર્યા બનાવ્યા અને સારું કામ એવું કર્યું છે, એટલે અમારા જનરલ સીટ નહીં થાય તો અમે બહિષ્કાર કરીશું। અમારા ગામની અંદર જો જનરલ સીટ નહીં થાય તો પછી અમે અમારી રીતે જે થતું એ કરીશું કે ચૂંટણી લડવા નહીં દઈએ, કેવું બરાબર કેવું બહિષ્કાર કરીશું। શું નામ તમારું? રમેશભાઈ વાળન। અમારા ગામમાં સારો એવો વિકાસ થયો, 10 વર્ષથી સરપંચ સારા હતા એના કારણે વિકાસ સારો થયો, જો આ જનરલ સીટ કરવામાં નહીં આવે તો આ વિકાસ આખો વેડફાઈ જશે। શું નામ તમારું? તલાર સોમાભાઈ પ્રભાતભાઈ। પ્રિતેશ દરજી, જી ટીવી ન્યૂઝ, પંચમહાલ।